धनिष्ठा बेन पति कंप्लीट नहीं गया था। हेलो इना लीधे इने बीमारी थई आवी। अच्छा जनरली आवो कितला केसों में बनतो है कितला टका में? नमस्कार मित्रों, गीर सोमनाथ जिला नु वडनगर गाम छे ने आ वडनगर गाम नी त्रण दीकरीओ छे। हवे गुजरात सरकार सुधी आ वात पहोंचाडवा मांगीए छीए, अन्य लोको जे सहायता करी शके तेना सुधी वात पहोंचाडवा मांगीए छीए, एटला माटे अत्यारे लाइव करवानी फरज पड़ी छे। બેન છે, બેન શું નામ તમારું? દૂધીબેન છે અને દૂધીબેન ની ત્રણ દીકરીઓ છે, દૂધીબેન ને કુલ પાંચ છોકરા છે। પેલા નંબર ની દીકરી છે 18 વર્ષની, એ નોર્મલ છે, પરંતુ એ પછી ની આ ત્રણ બહેનો ના જન્મ થયા હતા અને અચાનક તેમને શું થયું છે તે દૂધીબેન ને પૂછીએ। બેન આ દીકરીઓના નામ શું છે અને કોની કેટલી ઉંમર છે પેલા એ કહેશો? આ છોકરી મોટી છે, જાગૃતિ એની ઉંમર કેટલી? 11 વર્ષ ને પેલી બેન 12-13 વર્ષ। અચ્છા બેન આને શું થયું તું અચાનક? હાલવા જાય ને આમ, પેલા તો કઈ નતું, હાલવા આમ હાલવા વળગી જાય ને પછી આ રીતનું થઈ ગયું। મતલબ કેટલા વર્ષ પછી, જન્મના કેટલા વર્ષ પછી શું થયું? બે વર્ષ પછી કઈ તાવ નહીં તર્યો નહીં એમ કઈ નહીં, પણ એ રેતે રેતે બસ આમ હુકાચ્યું જાય, પછી એ રીતે પછી ઊભી થઈ ગયું, અમે દવા ને બધું પહેરાવ્યું તો ડૉક્ટર સાહેબ કહે કે આમાં કઈ ઇલાજ નહીં મળે। જીતુભાઈ કે આ તમે ક્યાંય લઈ જતા ને ઘેર સેવા કરજો, ચંદુભાઈ આ બેન તમારા ગામના છે અને કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? આ છેલ્લા 4-5 વર્ષ થઈ છે આ પરિસ્થિતિ, એ હાલવા મંડે એટલે 2-2.5 વર્ષની થાય દીકરીઓ ને આવું બને બરાબર। અચ્છા પછી તમે ક્યાં એને બતાવ્યું હતું અને શું પ્રોબ્લેમ કીધી હતી ડોક્ટરોએ? ઓર્ડિનર બતાવેલું છે, અહીંયા વડનગર બતાવેલું છે, વેરાવળ બતાવેલું છે, પણ એ લોકો એમ કહે છે કે આને મગજની કોઈ તકલીફ ની હિસાબે આવું થાય, સીપી રોગ નહીં છે। આપણા આરોગ્ય વિભાગના કર્મચારી છે આપણી સાથે, તેમને પૂછે સર આને કયો રોગ કહેવાય છે અને આ કોને આ થઈ શકે છે? કઈ બીમારી છે? સર્ક્યુલર પલ્સી। હા, માં નાનું જ્યારે બાળક માતાના પેટમાં હોય કાં તો એના પછી બ્લડ મગજમાં ન પૂગવાથી એને આ પ્રકારની બીમારી થઈ શકે, એના થયે એ પ્રમાણે એના લીધે એને બીમારી થઈ આવી। તો જનરલી આવું કેટલા કેસોમાં બનતું હોય, કેટલા ટકામાં? જવલ એ અમુક કેસોમાં જ બને છે, મોસ્ટ ઓફ વધારે ઘરમાં 3 સગી બહેનો છે, સગી બહેનો છે પણ એ પ્રમાણે નહીં। આગળ જવાનું કીધું હતું ડોક્ટરોએ? ડોક્ટર જીતુભાઈ કીધું કે આ ગામ વાળાએ કહ્યું હતું અંબુજામાલી કે આપણે રાજસ્થાન લઈ જઈએ, તો અમને ગામ વાળાએ ના પાડી કે નહીં રાજસ્થાન લઈ જાઓ, માં છોકરી ના ઓપરેશન કરે પછી પણ ઇલાજ નહીં મળે, એટલે અમે પછી જોડ ન કર્યું।
ઘણા બધા લોકો રાજ્યમાં એવા છે કે જેમને ઈલાજ વિશે ખબર હોય, તો હું ભાઈના કોન્ટેક નંબર નાખી શકું છું. તમારું નામ શું? અગર કોઈને આ વિશે જાણકારી વધુ હોય અથવા તો આ લોકોની કોઈ હેલ્પ કરી શકે એમ હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો. અને વધુમાં વધુ આ વિડીયો સરકાર સુધી પહોંચે એવા પણ મહેનત કરીએ અમે મીડિયાના માધ્યમથી પણ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ વાત છે તે અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ, જેથી કરીને આ પરિવાર છે તેને મદદ મળી શકે. અને આ ત્રણ બાળકો છે, નવાઈની વાત એ છે કે એના જન્મ પછી 2 વર્ષે તે આખું અંગ છે તેના કામ કરતું બંધ થયું છે. એના પગું હોય કે હાથું હોય એની મૂવમેન્ટ છે આખી અલગ થઈ ગઈ છે. બાળકો ચાલી તો નથી શકતા પણ બેઠી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા. ડૉક્ટરોનું કહેવું છે કે મગજમાં જ્યારે જન્મ થયો હોય ત્યારબાદ મગજની અંદર લોહી ઓછું પહોંચવાના કારણે આ પ્રકારની બીમારી થતી હોય છે અને આનો ઈલાજ છે તે પોસિબલ ન હોય તેવું કહે છે. ડૉક્ટરોનું કહેવું છે કે કસરતના માધ્યમથી એને થોડું ઘણું સારું થઈ શકે, પરંતુ અત્યારે અહીંના જે લોકલ લેવલે ડૉક્ટરોને બતાવ્યું છે ત્યાંથી કોઈ અત્યારે ઉમેદ જેવું દેખાતું નથી. તો અગર આપને પણ આપના કોન્ટેક્ટમાં કોઈ આવા બાળકો હોય ને એને ઈલાજથી સારું થયું હોય તો આપ એ રીતે પણ મેં જે કોન્ટેક્ટ નંબર આપ્યા છે એમને કોન્ટેક્ટ કરીને આપ વાત તમારા સુધી પહોંચાડી શકો છો. થેન્ક યુ. બહુ ફિનિશ લખેલા છે.